બોલ મારી અંબે, જય જય અંબે. નમસ્કાર. તો માં અંબાના દર્શન કરવા માટે ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ છેલ્લા 4-5 દિવસ ચાલતા પદયાત્રા કરીને અંબાજી આવી પહોંચ્યા છે. ત્યારે અમે લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ ઘરે બેસીને તમે માં અંબાના પાવન દર્શન કરી શકો અને અંબાજીના મહામેળાના પડીપડના દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને ત્યાંના માહોલથી તમે વાકેફ થઈ શકો કે અંબાજી હાલ કેટલું ભક્તિમયના રંગમાં, ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. તો આની સાથે વધુ માહિતી તમને પહોંચાડવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રવિ રાઠોડ. એના ચોક્કસથી આપને જણાવી દઉં કે જે પ્રમાણે ઉત્તર ગુજરાતનો સૌ પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ એવો યાત્રાધામ એમાં અંબાના દર્શન માટે જે પ્રમાણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવી રહ્યા છે તે સમયે આપ અત્યારે જોઈ શકો છો મા અંબાના પવિત્ર ધામમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા જોડાયા છે. 51 શક્તિપીઠોમાંનો એક એવો શક્તિપીઠ અને યાત્રાધામમાં જે પ્રમાણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય મા અંબા ભક્તોની મનોકામના પૂરી કરવા માટે સાક્ષાત અહીંયા હાજર હાજર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે લાખો શ્રદ્ધાળુઓ જ્યારે અહીંયા આવી રહ્યા છે તે સમયે તેમને કોઈ પણ અગવડ ન પડે તેની પૂરતી તકેદારી પોલીસ દ્વારા અને ખાસ કરીને અહીંના આયોજનકર્તાઓ દ્વારા રાખવામાં આવી રહી છે. જે રીતે અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો અહીંયા જોડાઈ ચૂક્યા છે તે સમયે આપણી સાથે એક એવા ભાવિભક્ત જોડાઈ ચૂક્યા છે. આવો તેમની સાથે વાત કરીએ, તેમની સાથે જાણીએ કે તેઓ અહીંયા આવીને કેવી લાગણી અનુભવી રહ્યા છે. મા અંબાના ધામમાં તમે છો, ક્યાંથી આવ્યા છો અને શું કહેશો? અમે આવ્યા છીએ મહેસાણાથી. મહેસાણાની બાજુમાં દોડાસન ગામ છે, તેથી આવેલ છીએ. મા અંબાના ધામમાં આવવાથી અમને ખૂબ આનંદ થાય છે અને ખૂબ મજા આવે છે. અને મા અંબાની જે માના ભક્તોની જે મનોકામના હોય બધાની પૂરી કરે છે, એટલે માના ભક્તો બહુ સરસ ચાલતા બી આવે છે અને કોઈની મનોકામના પૂરી થાય તો એ રીતે એમની જેની મન્નત હોય એ રીતે અહીંયા આવે છે અને બહુ મજા આવે છે. તમે શું કહેશો મા અંબાના ધામમાં તમે પોતે પણ આવ્યા છો તે સમયે? હું દોડાસન ગામથી આવી છું. મારી માનો પ્રતાપ અહીંયા અંબાજીમાં બહુ જ છે. અંબા માની બધા બહુ વિશ્વાસથી પૂજા કરે છે અને પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીંયા મનતા પ્રમાણે આવે છે. કેટલા વર્ષોથી તમે આવો છો અને દર્શન કરો છો? અમે 3-4 વર્ષથી આવીએ છીએ અને પહેલા બી આવી ગયા છે 5-6 વર્ષ. કેવો અનુભવો છો અહીંયા આવીને? બહુ સારું અનુભવીએ છીએ. અહીંયા વ્યવસ્થા બહુ સારી હોય છે, રહેવાની, ધર્મશાળાની, જમવાની સરસ છે. તમે પોતે પણ અહીંયા આવી રીતે કેટલાય વર્ષોથી આવો છો, કેવો અનુભવ છે મા અંબાના ધામમાં આવીને? હું અહીંયાથી લગભગ 10 વર્ષથી આવી રહ્યો છું. મને બહુ મજા આવે છે. હું પણ સેવા કેમ્પમાં સેવા બી કરું છું. સેવા આગળ મેડિકલ કેમ્પમાં આવું છું. યુએસ મેડિકલ મહેસાણા કલોલ એન્ડ અમદાવાદ યુએસ કેમ્પમાં હું 5 વર્ષથી પણ ત્યાં આગળ સેવા બી આપી રહ્યો છું. બહુ સરસ મજા આવે છે અને મારા ભક્તોની મનોકામના પૂરી થઈ જાય છે એટલે બહુ બધા અહીંયા આવે છે. જે રીતે માતા પોતાના ભક્તોની મનોકામના અહીંયા પૂરી કરે છે તે સમયે અત્યારે હું આપને બતાવવા માંગીશ એક એવું ગ્રુપ આવ્યું છે જે પોતાની માતાની ધ્વજા લઈને અહીંયા પહોંચ્યું છે. જે રીતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉમટ્યા છે અને જે રીતે મોટી સંખ્યામાં બોલ મારી અંબે, જય જય અંબેના નારાઓ સાથે મા અંબાના પવિત્ર ધામમાં લોકો અહીંયા ઉમટી રહ્યા છે તે સમયે ચોક્કસથી કહી શકાય જય જય અંબેના નારાઓ જોરશોરથી ગુંજી રહ્યા છે. જે રીતે જોરશોરથી મા અંબાના જે નારાઓ ગુંજી રહ્યા છે અને ભાવિભક્તો લગભગ 20 લાખ જેટલા ભાવિભક્તો અહીંયા ઉમટી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું ભાદરવી પૂનમના દિવસે કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને શ્રદ્ધાળુઓની મનોકામના કઈ રીતે માતા પૂરી પણ કરે છે. બોલ મારી અંબે, જય જય અંબે. અંબાજી પૂરુ ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. લાખો લોકો દર્શનાથી આવી પહોંચ્યા છે, પદયાત્રા કરીને આવી પહોંચ્યા છે. માનતા માની હોય તેવા લોકો માનતા પૂરી કરવા માટે અંબાજી આવી પહોંચ્યા છે અને લોકોના મુખે એક જ શબ્દ ચર્ચાઈ રહ્યો છે, બોલ મારી અંબે, જય જય અંબે. તમે જોઈ શકો છો કે નાનીરા હોય કે મોટીરા માં અંબાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અમે રહેવાસી ચામુંડા અમદાવાદ નર્મદા રોડ છે. આ બાબાની માનતા હતી, તેથી મંદિર દ્વારથી ચાલતા લઈને આવવાની હતી અને પૂરી કરીએ છીએ. હું તો મિનિમમ 18 વર્ષ થઈ ગયા આવી રીતે. પહેલા ગયા વર્ષથી મેં માનતા લીધેલી. હું ગયા અંબાજી હતો ત્યાંથી ખાવાની
મા અંબાના ગામમાં તમે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે તમને? ભાઈ ફર્સ્ટ ક્લાસ લાગી રહ્યું છે. હું માનું છું તો વધારે ઉમંગ વધે ને સારું લાગે એમ. તો ઉત્તર ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ એટલે કે માં અંબાજીનું યાત્રાધામ. અહીં ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધા અને આસ્થા સાથે માના ધામમાં પગપાળા ચાલીને આવતા હોય છે. અંદાજિત 20 લાખ થી વધુ ભક્તોએ માના દ્વારે દર્શન કરીને ધન્યતા અનુભવી છે. દરેક ભક્તોના ચહેરા ઉપર એક ભક્તિની લાગણી જોવા મળી રહી છે. માને રિઝાવવા માટે તેમના ભક્તો દ્વારા અલગ અલગ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. દરેક ભક્તોના મુખે એક જ શબ્દ ચર્ચાઈ રહ્યો છે, બોલ મારી અંબે, જય જય અંબે. તો આવો સાંભળીએ દેવાંગભાઈ ઠાકર, જે ત્યાંના ગાદીપતિ છે. અંબાજી મંદિરની અંદર ભાદરવી પૂર્ણિમાનો મેળો હરેક વર્ષે ભરાતો હોય છે. વિશેષમાં કહીએ તો ભાદરવી પૂર્ણિમાનું મહત્ત્વ એ છે કે પહેલાં મોહલ્લા શેરીઓ અને સોસાયટીઓમાંથી લોકો એકઠા થઈ સંઘ દ્વારા અને કોઈ પોતપોતાની રીતે ચાલતા આવતા હોય છે. એમાં વિશેષ મહત્ત્વ એ છે કે આવનારા બધા સંઘવાળા અને પદયાત્રીઓ માતાજી પાસે જે આવનારી નવરાત્રિ છે તેનું આમંત્રણ આપવા આવતા હોય છે અને તેમના શેરી મહોલ્લાઓ કે શહેરોમાં શાંતિ સુખ શાંતિ સમૃદ્ધિ વધે તે માટે પ્રાર્થના કરતા હોય છે. આ એક પરંપરા છે, તે સેંકડો વર્ષ જૂની પરંપરા છે. પહેલા હજારોની સંખ્યામાં આવતા હતા, અત્યારે એ સંખ્યા વધીને લાખોની અંદર થઈ ગઈ છે. મહત્વ મેં કીધું ને તમને કે આવનારી નવરાત્રી દરમિયાન લોકો માતાજીને પોતાના ઘરે પધારવા માટે આમંત્રણ આપવા આવતા હોય છે. ભક્તો જે પણ મનોકામના લઈ અહીંયા આવતા હોય છે, કોઈ પુત્ર પ્રાપ્તિ માટે આવતા હોય છે, કોઈને કોઈ બીજા માટે પણ જે દરેક માનતા માટે આવતા હોય છે તે માતાજી તેમની માનતા પૂરી કરતી હોય છે અને એ પગપાળા સંગે આવતા હોય છે. સમગ્ર દેશ અને ગુજરાતને એ જ સંદેશ આપવા માગું છું કે આ શક્તિપીઠ છે અને માતાજીનો હૃદયનો ભાગ બિરાજમાન છે અને દર્શન કરવાથી અહીંયા એક પ્રકારની પોઝિટિવ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. મારું નામ કશ્યપ ઠાકર, અંબાજી નિજ મંદિર પૂજારી, અંબાજી મંદિર, અંબાજી માતાજીની ગાદી. માતાજીના પ્રસાદનું મહત્વ છે, માતાજીના સવારના પોણના અંદર બાલભોગ ધરાવવામાં આવે છે જે સત્યનારાયણના શીરા જેવો હોય છે, મધ્યાહ્ને રાજભોગ ધરાવવામાં આવે છે જે પૂરેપૂરું માતાજીને સોનાના થાળના અંદર જમાડવામાં આવે છે અને આ પણ માતાજીના ગાદી ઉપર એ રાજભોગનો પ્રસાદ બધા યાત્રાળુ અને ધરાવવામાં આવે છે, જેના અંદર ફ્રૂટ મગદળ અને દૂધનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માતાજીને એમ ત્રણ ટાઈમે ત્રણ ભોગ ધરાવવામાં આવે છે, સવારના આરતી વખતે બાલભોગ, મધ્યાહ્ને રાજભોગ જય માતાજી. હું અંબાજી મંદિર નિજ મંદિર પૂજારી કશ્યપ ઠાકર આપ સર્વનું સ્વાગત કરું છું અંબાજીના અંદર માતાજીના ગાદી ઉપરથી. માતાજીના અંદર ત્રણ ભોગ લગાવવામાં આવે છે, સવારના આરતી ટાઈમે બાળભોગ, મધ્યાહ્ને રાજભોગ અને સાયનના અંદર ફ્રૂટનો મગદળનો એમ ત્રણ ભોગ લગાવવામાં આવે છે. માતાજીના ત્રણ સ્વરૂપો હોય છે, પ્રાતસ્ય કાલે કુમારી કુકુકામ જાપ્ય માલામ જપંતી મધ્યાહ્ને પ્રૌઢ રૂપા વિલસિત વદનામ ચાલુ નેત્રામ વિશાલામ સાયં કાલે વૃદ્ધ રૂપામ લલિત કુચુગામ રુંડ માલામ વહંતી સા દેવી દિવ્ય દેવી ત્રિભુવન જનની સુંદરિત્વામ નમામી. એટલે સવારે બાળા સ્વરૂપે હોય છે માતાજી એટલે બાળભોગ,
મધ્યાહ્ને યૌવન સ્વરૂપે હોય છે એટલે રાજભોગ, અને સાંજે સાયન સ્વરૂપે વૃદ્ધ માતા હોય છે એટલે ફ્રૂટનો અને દૂધનો પ્રસાદ ધરાવવામાં આવે છે, ભોગ ધરાવવામાં આવે છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન માં અંબા સમગ્ર બ્રહ્માંડમાં એક એવી દેવી છે જેઓ 7 દિવસમાં જુદી જુદી સવારી કરે છે અને દિવસમાં 3 વખત ભોગ ધરાવવામાં આવે છે. આવી દેવીના દર્શન કરી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ ધન્ય થઈ જાય છે. અંબાજીમાં મહાસતી પાર્વતી માતાના હૃદયનો ભાગ પડ્યો છે, જ્યાં ગબ્બર પર્વત માતાજીનું ઉત્પત્તિ સ્થળ ગણવામાં આવે છે. અહીં અંબાજીમાં કોઈ મૂર્તિ નહીં, પણ વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. વિષાયંત્રનો શૃંગાર એવી રીતે કરવામાં આવે છે કે જાણે સાક્ષાત ભગવતી જગદંબાની પ્રતિમા બેસાડવામાં આવી હોય તેમ. માતાજીની પૂજા દિવસમાં 3 વખત થાય છે. 3 વખતે જુદા જુદા વસ્ત્રો અને અલંકારો ધરાવવામાં આવે છે અને આ શૃંગાર દ્વારા જગદંબાનું પ્રભાતે બાલ્ય સ્વરૂપ, મધ્યાહ્ન યુવા સ્વરૂપ, સાંજે પ્રૌઢ સ્વરૂપ વ્યક્ત થાય છે. માતાજીની 7 દિવસની 7 સવારી અલગ અલગ હોય છે. એમાં રવિવારે વાઘ, સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે એરવાત, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ, શનિવારે નીચી સૂંઢનો એરવાત. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ભાદરવીનો મેળો જામી રહ્યો છે. દૂર દૂરથી આવતા પદયાત્રીઓ ભીંજાતા ભીંજાતા ચાલો બોલાવા આયા હે, માતાને બોલાયા હે, બોલ માય અંબે, જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી ધામ આગળ વધી રહ્યા છે. અંબાજી ભાદરવીના મહાકુંભના મેળામાં મહામહેરામણ ઉમટી પડ્યું છે. લાલ ધજાઓ અબીલ ગુલાલથી સમગ્ર ધામ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું છે. તો અંબાજીમાં ફક્ત ભક્તિ જ દેખાઈ રહી એવું નથી. મા અંબાજીને ઘણા બધા એવા ચડાવવા ચડાવવામાં આવે છે જેમાં દાન પણ લોકો ખુલ્લા મનથી અસંખ્ય રીતે કરતા હોય છે. કોઈ સોનાનું દાન કરતું હોય છે તો કોઈ ચાંદીનું દાન કરતું હોય છે અને એવી રીતે પોતાની ભક્તિ પુરવાર કરે છે મા પ્રત્યે. લાલ ધજાઓ અબીલ ગુલાલથી સમગ્ર ધામ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું છે. તો આવો સાંભળીએ એસસી પ્રજાપતિ, જે ત્યાંના અંબાજીના હિસાબની અધિકારી છે. હા, જય અંબે. હું અહીંયા હિસાબી અધિકારી તરીકે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ફરજ બજાવું છું. ડીએટી કેડરનો અધિકારી છું. અહીંયા સ્વતંત્ર જે ભંડારની કામગીરી જે છે એમાં આપણે હાલમાં જે ભાદરવી પૂનમનો મેળો ચાલે છે એ દરમિયાન 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન જે આપણે આપણી સંસ્થાની જે વિજ્ઞાન પ્રવાહ સ્કૂલ છે, આર્ટ્સ કોમર્સ કોલેજ છે અને સંસ્કૃત પાઠશાળા છે એમના વિદ્યાર્થીઓની સેવા લેવામાં આવે છે, જેમાં સવારે 9 વાગ્યાથી શરૂ કરે અને ભંડાર પૂરો થાય ત્યાં સુધી આપણે ગણતરીની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવે છે અંદર એન્ટ્રી લેતી વખતે અને આઉટ થતી વખતે પણ પૂરેપૂરું ચેકિંગ સિક્યુરિટી દ્વારા કરવામાં આવે છે. તેમજ ભંડારમાં તમામ જગ્યાએ 17-18 લાઈવ ટેલી સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને જે 7 દિવસ દરમિયાન જેટલી પણ રોકડ રકમ આવે છે તેટલી આપણે ગણતરી કરી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના બેંક ખાતામાં દિવસના અંતે જમા કરાવવામાં આવે છે. અને ભંડારમાંથી જે કંઈ સોના ચાંદીની જવેરાત આપણને મળે છે તેનું બીજા દિવસે સોની જે ઓથોરાઇઝ સોની હોય છે એમની પાસે ચકાસણી કરાવી એનું વજન કરાવી અને ભંડારમાં એનું વજન પ્રમાણે મૂકી દેવામાં આવે છે. અંદાજે 2-3 કરોડ પછી વસ્તીના ફ્લો ઉપર આધારે છે. ઘણી વખત એવું બી થાય છે કે છેલ્લા દિવસોમાં વસ્તી વધુ આવે, ઘણી વખત એવું થાય કે છેલ્લા દિવસોમાં યાત્રાળુઓની સંખ્યા વધી જાય તો એનું દાનનું પ્રમાણ વધી જાય. જનરલી 2.5 લાખ 3 લાખ જેવું રોકડ રકમ અને સોનું ચાંદી સહિત એવી શક્યતા ધારણાઓ રાખવામાં આવે છે. જય અંબે. તો વાત કરીએ અંબાજીની તો અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા છે. તો ત્યારે સવાલ વધારામાં ઉભો થાય છે સુરક્ષા વ્યવસ્થાનો.
માં અંબા તો સર્વની બધાની સુરક્ષા કરતી જ હોય છે, પરંતુ ત્યાંના ભક્તો જે માના દર્શનાર્થે તેમના ચરણે આવી પહોંચ્યા છે તેમની સુરક્ષાની સૌથી વધારે ધ્યાનમાં રાખવાનું હોતું હોય છે, અને ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આવે છે જેથી કરીને માના ભક્તોને કોઈ સંકટ ના આવે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ શકો છો આપ કે કેવી શાંતિપૂર્ણ રીતે સર્વના મુખે એક શબ્દ ચર્ચાઈ રહ્યો છે, બોલ મારી અંબે જય જય અંબે. લાલ ધજાલો ધજાઓ અબિલ ગુલાલ થી સમગ્ર ધામ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું છે. દૂર દૂર થી અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ કરી વહેલી સવારે પરવારી માં અંબાની આરતી તેમજ દર્શનનો સમય સાચવવા માટે કતારોમાં ઉભા રહી જતા હોય છે. કોઈ થાક ભક્તોને લાગતો નથી. રસ્તામાં જ્યારે ભક્તો પગપાળા આવતા હોય છે ત્યારે રસ્તામાં કેટલીક એવી સારી સંસ્થાઓ દ્વારા તેમને ચા નાસ્તો જમણવાની સુવિધા કરવામાં આવે છે, તેમને પ્રેમથી જમાડવામાં આવે છે, તેમને વિસામા માટે મંડપો બાંધવામાં આવતા હોય છે જેથી માના ભક્તોને કોઈ પણ જાતનો સંકટ ના આવી પહોંચે. ગમે તેટલો માના ભક્તો થાક્યા હોય પરંતુ માનું મુખ જોઈને દરેક ભક્તના ચહેરા ઉપર અશ્રુભીની આંખે હાસ્ય આવતું હોય છે. તો આવો સાંભળીએ કે ત્યાંનો પોલીસ અધિકારી તમે ખાસ કરીને જ્યારે માના દર્શને આવતા હોય તો બને ત્યાં સુધી પોતાની પાસે આમ તો પોલીસ જોડે જ ભાયા છે. આ બધામાં આપણે ભક્તોને રાઉન્ડઅપ બી કરાવવામાં આવે છે અને એમના પૂછપરછ પણ કરવામાં આવે છે. તેમ છતાં જ્યારે માય ભક્તોને કે પોતાના મોબાઈલ એ સુરક્ષિત જગ્યાએ તેમજ પોતાના પાસે જે દર દાગીના હોય તો સુરક્ષિત જગ્યાએ રાખી ના હોય એ વધારે હિતા હોય છે. યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલ મારી અંબે જય જય અંબેના ના સાથે આજે અંબાજી આંખો ગુંજી રહ્યું છે. ભક્તિના રંગમાં દરેક ભક્તો રંગાઈ ગયા છે. નથી જોતા દિવસ રાત, બસ માના બોલમાં છે મારી અંબે, બોલ મારી અંબે જય જય અંબેના ના સાથે આજે અંબાજી ગુંજી રહ્યું છે. તમે જોઈ શકો છો કે પોતાની એવી માનતા પૂરી કરવા માટે ભક્તો કેવી રીતે માના શરણે આવી રહ્યા છે કે માં મારી આ મનોકામના તો પૂરું કરી દે, અને માં તેમના ભક્તોનું જરૂરથી સાંભળતા હોય છે. જ્યાં હૈયે હૈયે દબાય તેવી ભીડ જામતી હોય છે અંબાજીમાં. થાકીને આવ્યા હોવા છતાં માય ભક્તોના ચહેરા ઉપર જરા પણ થાકનો અહેસાસ દેખાતો નથી, અને જ્યારે દર્શનની રેલિંગ માં માતાજીને સન્મુખ પહોંચે છે ત્યારે હૃદયમાંથી નીકળતા માં અંબાના જયકારા સાથે આંખોમાં ખુશીના અશ્રુ સાથે રીતસર માં અંબાના ચરણોમાં દોટ મૂકતા જોવા મળી રહ્યા છે. અને નતમસ્તકે મન સમક્ષ શીશ ઝુકાવી જ્યારે મંદિરની બહાર નીકળે છે ત્યારે તેમના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળતો હોય છે. જેઓ ચાંચ ચોકમાં આવી સુવર્ણ જડિય શિખરના દર્શન કરી વતનની વાત પકડી રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ભાદરવીનો મેળો જામી રહ્યો છે. દૂર દૂર થી આવતા પદયાત્રિકો ભીંજાતા ભીંજાતા ચાલો બોલાવા આયા હે માતાની બોલાયા હે, બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી ધામ ભણી આગળ વધી રહ્યા છે. આજે મેળાના દિવસે અરવલ્લીની ઘાટીના કંટકીને માર્ગે મેઘ સવારી વચ્ચે શ્રદ્ધાની માનવ સાંકળ રચાય છે. અંબાજી ભાદરવીના મહાકુંભમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લોકો ક્યાંથી ક્યાંથી ધજાઓ લઈને માના દર્શન કરવા માટે પદયાત્રીઓ પગપાળા ચાલીને માના દર્શન કરતા હોય છે. આવા અનેક સંઘો તમને ત્યાં અંબાજીમાં જોવા મળતા હોય છે જે પૂરી ભક્તિ સાથે અશ્રુભીની આંખો સાથે અને ચહેરા ઉપર સ્મિત સાથે માના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. લાલ ધજાઓ અબિલ ગુલાલ થી સમગ્ર ધામ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું છે.
આરતી તેમજ દર્શનનો સમય સાચવવા માટે કતારોમાં ઊભા રહી જાય છે માના ભક્તો.